हेलो फ्रेंड्स, हूँ छू कीर्तिका। अमे गुजराती में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे सेजवान चीज़ फ्रेंकी बनावना छे, तो चालो जोईए। नवी नवी वानगी शीखवा माटे मारी चेनल अमे गुजराती ने सब्सक्राइब करो अने मारा वीडियो ने सौथी पहला जोवा माटे बाजू में जे बेल आइकन छे एने पण क्लिक करो, जेथी मारा आवनार दरेक वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। सामग्री में जैसे आ एक कप मैंदो छे, अने अर्धो कप घऊनो लोट छे, बे चमची दही छे, चार थी पांच चमची तेल छे, एक बाउल कोबी छे जेने मैं ऊबी समारी ने लीधी छे, बे नंग डूंगळी छे जेने ऊबी समारी छे, बे चमची लसण अने मरचानी पेस्ट छे, आ सेजवान सॉस छे जरूरत प्रमाणे, एक चमची हळदर छे, एक चमची धाणा जीरू पाउडर, एक चमची गरम मसालो, एक चमची लाल मरचू पाउडर अने आ त्रण मोटी साइजना बटाका छे जेने मैं बाफीने मैश करीने लीधेला छे। मीठू स्वाद प्रमाणे आ चीज छे अने आ फ्रेंकी मसालानी सामग्री छे, जे एक चमची गरम मसालो, एक चमची लाल मरचू पाउडर, एक चमची संचळ पाउडर छे, एक चमची चाट मसालो छे अने एक चमची आमचूरण पाउडर अने एक चमची मीठू छे। तो आपणे शुरुआत करीए। सौ प्रथम आपणे फ्रेंकीनो मसालो तैयार करीशुं। एनी माटे आपणे एक बाउलनी अंदर आ बधी सामग्री एड करवानी छे। आ एक चमची संचळ पाउडर, एक चमची चाट मसालो, एक चमची आमचूरण पाउडर छे, एक चमची धाणा जीरू पाउडर, एक चमची गरम मसालो अने एक चमची लाल मरचू पाउडर अने मीठू स्वाद प्रमाणे। आ बधी सामग्रीने आपणे बराबर मिक्स करी लेवानी छे। तो रेडी छे आपणो फ्रेंकी मसालो। हवे शुरुआत करीए। सौ प्रथम आपणे फ्रेंकीना रोटली माटेनो लोट बांधवानो छे। तो मैं एक तास लई लीधो छे, एनी अंदर आपणे आ एक कप मैंदो एड करीशुं, घऊनो लोट एड करीशुं अने स्वाद प्रमाણે મીઠું એડ કરવાનું છે। હાથી બરાબર એને મિક્સ કરી લઈએ પહેલા। આ બંને લોટ ને મીઠું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે જે દહીં લીધું છે બે ચમચી એને પણ એડ કરી લઈએ। અને બે ચમચી આપણે તેલ લેવાનું છે। બરાબર હાથથી મિક્સ કરી લેવાનું છે। લોટને આ રીતે મસળી લેવાનો છે બરાબર। તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે નોર્મલ પાણી લઈને થોડોક રોટલી જેવો આપણે લોટ બાંધવાનો છે, જે આપણે ઘઉંની રોટલી માટેનો જે લોટ બાંધીએ છીએ એ જ પ્રમાણેનો। આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીશું। તો લોટ બંધાઈને રેડી છે। આપણે આ રીતે સોફ્ટ લોટ બાંધવાનો છે રોટલીના જેવો। એના ઉપર આપણે થોડુંક તેલ લગાવીને ને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, ત્યાં સુધી આપણે ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર કરીએ। હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે આ રીતનો એક પેન લેવાનો છે। ગેસ ઓન કરીએ અને 2-3 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે।
બટાકાનો માવો એડ કરીશું. આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. ગેસ મીડિયમ રાખવાનો છે. હવે મસાલા એડ કરીશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર અને એક ચમચી જેટલો ફ્રેન્કી મસાલો આપણે એડ કરીશું જે આપણે તૈયાર કર્યો છે. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી લઈશું અને એને આપણે ઠંડુ પડવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ફ્રેન્કીની રોટલી તૈયાર કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટમાંથી નાના નાના સાઈઝના લૂઆ તૈયાર કરવાના છે. તમને જેટલી સાઈઝની રોટલી જોઈતી હોય એ પ્રમાણેના તમે લૂઆ તૈયાર કરો અને એકદમ આ રીતે ગોળ એને કરી લેવાના છે. આ પ્રમાણે હું બધા લૂઆ તૈયાર કરી લઉં છું. હવે એક લૂઓ આ રીતે લેવાનો છે અને એને આ કોરા મેંદામાં આ રીતે એને ભભરાવી દેવાનો છે અને પછી આપણે રોટલી વણવાની છે પતલી. જરૂર પડે તો તમે મેંદો લઈ શકો છો ઉપરથી ભભરાવીને. આ રીતે રોટલી વણી લેવાની છે. ગેસ ઓન કરીને તવાને ગરમ થવા દેવાનો છે. તવો ગરમ થઈ ગયો છે. તમે કોઈ પણ નોનસ્ટિક કે પછી કોઈ પણ તમે જે તવો યુઝ કરવા ઈચ્છતા હોય એ લઈ શકો છો. ઉપરથી આ રીતે થોડુંક તેલ લગાવીશું. આ રીતે તેલ લગાવી દેવાનું છે. હવે રોટલીને આ રીતે નાખીને એને મીડિયમ ગેસ ઉપર આપણે કાચી પાકી શેકવાની છે. ઉપરથી પણ આ રીતે તેલ લગાવી દેવાનું છે. હવે એને આપણે આ રીતે એને પલટી દેવાની છે. બીજી સાઈડમાં પણ આપણે આ રીતે શેકી લેવાની છે. અને થોડીક બહુ વધારે પડતી આપણે નથી એને શેકી લેવાની. તો આપણી આ રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે આ જ પ્રમાણે બીજી બધી રોટલી પણ શેકી લઈએ. તો રેડી છે આ ફ્રેન્કીની રોટલી. તમે જોઈ શકો છો કે આ રીતની આપણને એકદમ પતલી અને આ રીતે કાચી પાકી જ રાખવાની છે. હવે આપણે સ્ટફિંગ રોલ તૈયાર કરીશું. આ સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ ગયું છે. આપણે થોડુંક સ્ટફિંગ લેવાનું છે અને એને રોલ કરવાનો છે. આ રીતે અને એને સહેજ થોડુંક દબાવવાનું છે. આ રીતે કરવાનું છે. આ રીતે કરીને આપણે એને આ તવા પર થોડુંક તેલ લગાવીને એને શેકવાની છે. એ જ પ્રમાણે બીજી પણ તૈયાર કરી લઈએ. આપણે બંને સાઈડમાં ટીકીને શેકી લેવાની છે. આ રીતે
હવે આ ટીક્કી શેકાઈ ગઈ છે, આપણે એને બંને સાઈડમાં થોડું કડક થાય ત્યાં સુધી શેકવાની છે અને એક બીજી ડીશમાં લઈ લઈએ। હવે તવા પર થોડુંક આ રીતે તેલ લગાવવાનું છે, તમે તેલ કે બટર કંઈ પણ લઈ શકો છો અને આપણે જે પહેલાં કાચી પાકી રોટલી શેકી છે એને ફરીથી આપણે વ્યવસ્થિત શેકવાની છે। ઉપરથી પણ આ રીતે તેલ લગાવીશું, પલટાવી દઈએ। તો રોટલી શેકાઈ ગઈ છે, આપણે આ જ રીતે બધી રોટલીને શેકી લેવાની છે। હવે આ રીતે રોટલી ઉપર આપણે એક મોટી ચમચી જેટલું શેઝવાન સોસ લગાવવાનો છે, આ રીતે। હવે જે આપણે આ સ્ટફિંગ રોલ તૈયાર કર્યા છે એને સાઈડ પર આ રીતે મૂકીશું, કોબીજ આ રીતે મૂકીશું। ડુંગળી મૂકીશું, ચીઝને છીણીને એડ કરીશું આ રીતે। ચીઝ તમને જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। હવે ઉપરથી આપણે થોડોક ફ્રેન્કી મસાલો આ રીતે ભભરાવવાનો છે। અને પછી આપણે અહીંથી આ રીતે રોલ કરવાનો છે રોટલીનો। આ રીતે રોલ કરી લેવાનો છે અને ગેસ પર થોડુંક આ રીતે તવા પર થોડુંક તેલ લગાવીને એને શેકી લેવાનું છે આ રીતે। તો રેડી છે આપણી આ ફ્રેન્કી સર્વિંગ ડીશ માટે। તો રેડી છે આપણી આ શેઝવાન ચીઝ ફ્રેન્કી। આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે। મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।